રાપર તાલુકાના પોથણ વિસ્તાર માટે સરણા જળાશય યોજના સાકાર થશે રાપર તાલુકોનો પોથણ વિસ્તારની જીવાદોરી સમાન બનનાર સરળ જળાશય યોજના અંતર્ગત સાતસો વીસ પોઈન્ટ ચૌદ કરોડની શરણા પાઇપલાઇન યોજનાની વર્ક ઓર્ડર જળસંપત્તિ સંશોધન વિભાગ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ સરણા યોજનાના વર્ક ઓર્ડરના અમલ માટે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ આભાર માન્યો હતો વાગડ વિસ્તારના રાપર તાલુકાના પોથણ વિસ્તારમાં સરાણ સરોવર યોજના સાકાર થઈ જશે એટલે પાંથણ વિસ્તારના ગામો જેવા કે ફતેહગઢ ગેડી દેસલપર શિવગઢ મુવાણા વજ્રવાણી જાટવાડા બેલા ધબડા આણંદપર બાલસર લોધરાણી sirani wand વીરસરા તેમજ ખડી વિસ્તારના ગામોનો અંદાજે પાંત્રીસ હજાર હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે રાપરના ધારાસભ્યએ આ યોજના ઝડપથી સાકાર થાય તે માટે સરકારી લેવલે અનેક વખત રજૂઆત કરી હતી ને તેમના પ્રયત્નોથી એકલ બાભણકા માર્ગનો વર્ક ઓર્ડર પણ મળી ગયો છે ત્યારબાદ નર્મદા આ યોજનાની કેનાલથી વંચિત રહેતા પાથણ અને ખડીર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે તેમજ આ વિસ્તારના ગામના લોકોના પીવાના પાણીનો પ્રશ્ન પણ હલ થશે આજે આ સરાણા યોજનાના વર્ક ઓર્ડરની જાહેરાત થતાં ખડીર અને પાથણ વિસ્તારના લોકોમાં આનંદ લઈ લાગણી જોવા મળી હતી યોજના ઝડપથી સાકાર થઈ જતાં આ સરાણ સરોવર વજ્રધામ વજ્રવાણી ગેંડી આણંદપર નવા ગામ જાટવાડા બાલાસર પરની વચ્ચે જે વિશાળ જગ્યા છે ત્યાં નર્મદાના નીર ભરવાનું આયોજન છે મુખ્ય ઇન્જિનિયર પંચાયત વિભાગ અને નાયબ સચિવના વડપણ હેઠળ સિંચાઈ વિભાગના અધિકારીઓ છેલ્લા કેટલાય સમયથી આ મહાકાય યોજના પાછળ સતત મહેનત કરી રહ્યા છે તંત્ર હકારાત્મક વલણ દાખવે છે અને સરકાર સાથે સતત સક્રિય ભૂમિકા ભજવે છે આ પાથળ વિસ્તારની જીવાદોરી સમાન યોજના થકી વજ્રવાણી ધામનો અતિ વિકાસ થશે અને આ પવિત્રને આ હિર સમાજ માટે ગૌરવ લઈ શકાય તેવા વજ્રધામનો પ્રવાસન ક્ષેત્રે તેમજ ધાર્મિક ક્ષેત્રે ખૂબ જ વિકાસ થશે કચ્છમાં આ સ્થળે એક અતિ મહત્ત્વનું સ્થળ બની જશે કારણ કે આ સ્થળે ભોજન અને રહેવાની સગવડ પણ સારી છે અને હજુ પણ વધારે સગવડ ઊભી કરી શકાય તેમ છે વજ્રવાણીની બાજુમાં જ આવેલ ફાંસાસર તળાવમાં પણ સતત પાણી ભરાશે એટલે સિંચાઈ માટે અતિ ઉપયોગી બની જશે આ તળાવમાં વિદેશી પંખીઓ આવનાર અવારનવાર અહીંયા આવતા પણ હોય છે જ્યારે સરણા સરોવર બની જશે ત્યારે તો હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતા થશે વજ્રવાણીના ગામ તળાવ અને આજુબાજુના ઝાડોમાં અસંખ્ય મોર હાલમાં પણ જોવા મળે છે આમ આ યોજના એક સરસ યોજના બની જશે આમ રાપર તાલુકાના પાંથણ વિસ્તાર માટે શરાણા જળાશય યોજના સાકાર થશે જેને લઈને લોકોને તેનો ખૂબ જ લાભ મળશે અને અસંખ્ય આ યોજના સાકાર થશે ત્યારે એક સરસ યોજના અહીંયા બની જશે